એવી વાત છે કે જે ગઝલ તમને આટલી પ્રિય છે અને બીજા સંગીત કરતા જે ગઝલને પણ જુદી કરે છે. ગઝલની એવી કઈ વાત છે તમારા મતે? મારા મતે તો પહેલું એક તો એનું ફીલ, ગઝલનું ફીલ. અને એઝ એ સિંગર, હું સિંગર છું એટલા માટે મને કેવું છે કે જે વસ્તુ હું જલ્દી ના ગાઈ શકું એવું વધારે સાંભળવા પ્રિફર કરું છું, જેથી હું એનો પ્રયત્ન કરું તો એ કાલુડીને મને આવડશે. અને એમ પણ ગઝલ જે ફીલ કરાઈ શકે એ બીજું કોઈ સંગીત મને તો એવું નથી લાગતું કે ફીલ કરાઈ શકે. અત્યારે બી રિયાઝ ટાઈમ હોય તો અમે લોકો લિસનિંગ પર વધારે કોન્સન્ટ્રેટ કરીએ, બંનેનું એવું છે. ઇનફેક્ટ હરિહરનજી છે કે ગુલામ અલી છે, એમને અમે વધારે ને વધારે સાંભળતા હોઈએ છીએ. એ સાંભળ્યું હોય પછી તમને પેલું નોર્મલ સંગીત જલ્દી તમે કેચ કરી શકો. એક્ઝેક્ટલી. પ્રિય ગઝલકાર કોણ? ગુલામ અલી હરિહરન. અત્યારે એનું પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે, તું જો આએ રાસ્તે મેં કૈસે છોડું રાસ્તા, તું જો આએ રાસ્તે મેં કૈસે છોડું રાસ્તા, તું હી મેરી હે જમીન, તું હી મેરી હે જમીન, તું હી મેરા આસમાં, તું હી મેરા આસમાં, તું જો આએ રાસ્તે મેં કૈસે છોડું રાસ્તા. કોણ છે ના શાયર? અત્યારે તો મેં જ લખ્યું છે, આનું લખાવશે એટલે આ તો એમ જ હું કંઈ પણ બનાવું તો જોડે કંઈક તો બોલતો હોઉં. ઓકે, એટલે હવે એ પણ સમજાયું કે મીરભાઈની પેન પણ સારી છે. જરાય નહીં, જરાય નહીં લખવામાં તો એટલું બધું. એટલે ક્યારે એવી આમ પોતાના કમ્પોઝિશનને પોતે શબ્દો આપવાની ઈચ્છા થાય ખરી? લખો ખરા ક્યારેય? કશો પ્રયત્ન કર્યો છે પણ નથી, એટલું સફળ નથી થતું. એટલે આપણું કામ એક જ લાઈન વિચાર આવે પણ પછી ના. એક્ઝેક્ટલી. એટલે પેલું અને ખબર પડી કે આ થોડું ફિલ્મી છે, કંઈ આમ મરમવાળું ના હોય. જરાક વધારે ઉપરથી ઉપડે લોકોને, એ આપણું ત્યાં ટ્રેન્ડ છે. અને તમે ઘણા વર્ષોથી હવે તો અમદાવાદમાં ગાવ છો અને પીપલ નો યુ, તો પણ એક આમ એવું હોય ને કે ગોલ હોય લાઈફનો કે આ કરવું છે આપણે બોસ, એવું એક ગોલ તમારી લાઈફનો? એકચ્યુઅલી એવું કંઈ ગોલ તો નથી, પણ અત્યારે હું જે મારું કામ કરી રહ્યો છું ને એ મારા એથિક્સ પ્રમાણે હું જઈ રહ્યો છું. અને મને એવું જોઈએ છે કે હું જ્યાં પણ જઉં કે જે પણ જગ્યાએ પહોંચું ત્યાં હું આ જ રીતે રહું એમ. એટલે એવું કંઈ ખાસ એવું નથી, મને મુંબઈ જેવું કે પ્લેબેક સિંગિંગ કરું એવું નથી, પણ મને ગાવું છે, એવું ગાવું છે કે હું અનિકેત સર જેવું તો ના કહી શકે, એમના જેવું ગાવું તો બહુ અઘરું છે, પણ પ્રયત્ન કરી શકું કે મારા મેન્ટર્સ હરિહરન છે એવી બધી ગઝલ્સ હું એને અટેમ્પ્ટ કરી શકું, ગાઈ લઉં એકવાર, ગાઈશ તો પછી બીજું બધું તો એની જાતે થશે. એટલે ફોકસ ક્લિયર રાખ્યું છે કે આ કરવાનું, મને ગાવું છે સારું એમ, પછી બીજું બધું તો એની જાતે આવશે. ગ્રેટ. અને આમ એક શું કહેવાય, ઘણી વખત એવું થયું છે ને કે તમને એવું લાગે આ મુમેન્ટ માટે કે યસ ધીસ ઇઝ ધ વિનિંગ મુમેન્ટ, ઓર આટલા વર્ષોનું ફળ આ મુમેન્ટ છે, એવી કોઈ મુમેન્ટ? એવી પહેલી હું ઈટીવી સુપર સિંગરમાં હતો અને એમાં લગભગ 15,500-16,000 લોકોએ ઓડિશન આપ્યું હતું અને એમાં ટોપ 56 લોકો સિલેક્ટ થયા હતા અને 56માંથી શૂટિંગ શરૂ થયું. 8 મહિના એનું શૂટિંગ ચાલ્યું હૈદરાબાદ અને એમાં હું સેકન્ડ આવ્યો હતો અને સેકન્ડ મને 50,000 પ્રાઇઝ મળ્યું હતું એ વખતે, ત્યારે મને આમ મજા આવી હતી એમ. પછી તો એ પ્રોફેશનમાં આવી ગયું, ભાઈ શોઝ ને બધું ફિલ્ડમાં કર્યું, પણ એ વખત કંઈક અલગ હતું એમ, જે રૂટિન કરતાં કંઈક વિશેષ હતું. અને તમે જે કહ્યું ને કે રૂટિન થઈ જાય એક વખત તમે ગાવાનું શરૂ કરો પછી તમે રોજ ગાઓ, રોજ તમને એપ્રિશિએટ કરે લોકો, રોજ આવીને તમારી જોડે હાથ મેળવે, આ તે વખાણ થાય,
તો ક્યારેક આ વસ્તુ અહીંયા આવી થઈ જાય કે યાર બહુ જા થયું. તો એક પેલું કહેવાય ને કે તમારો ડિટોક્સ ટાઈમ હોય, તો તમે બંને જણા તો બંને ગાઓ છો, એટલે જનરલી એવું હોય કે હસબન્ડ સિંગર હોય તો વાઇફ એનું ડિટોક્સ કરી આપે કે ચાલ મારી સાથે વાતો કરો તને મ્યુઝિક નહીં આવે, વાઇફ ગાતી હોય તો હસબન્ડ એનું ડિટોક્સ કરી આપે. તમે તો બંને જણાએ ગાવાનું. વોટ ઇઝ યોર ડિટોક્સ ટેકનિક? અમે બે તો હું તો વધારે પેઇન્ટિંગ ને એમાં વધારે ઇન્ટરેસ્ટેડ છું, એટલે ફ્રી ટાઈમ આઈ પ્રિફર ટુ ડુ ધેટ અને થોડુંક માઇન્ડ ફ્રી કરવાનું ટ્રાય કરું. બટ યસ, મ્યુઝિક માટે મને જલ્દી એવું ક્યારે થયું નથી. ક્યારેક બહુ રૂટીન શોઝ કે થાય તેમ થાય, એકાદ દિવસ હવે ક્યાંક ફરવા જઈએ કે કંઈક બી, એટલે નોટ એક્ઝેક્ટલી મ્યુઝિક પણ લોકો અતિશય જે આવે તમારી જોડે અને તમને એવું થઈ જાય કે ઓકે નાઉ જસ્ટ ગીવ મી અ બ્રેક, મારે નથી કોઈ સાથે હાથ મેળવવો. ના, એવું હજી નથી થયું. યુ આર એન્જોયિંગ? યા. તમારું? મારું પણ હજી એવું તો મને ક્યાંય લાગ્યું નથી અને હું એવું કંટાળતો પણ નથી કોઈ એવું આવે તો. આપણે મ્યુઝિક સ્કૂલ ની પણ વાત કરી, તમને શું લાગે છે કે એક સિંગર જે ચલો ઇન્સ્પિરેશન મળે ક્યાંથી કે હવે ગાવું છે, કદાચ અવાજ પણ ભગવાને સારો આપ્યો હોય, તેને શું ધ્યાન રાખવું જોઈએ અને શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો ટ્રેનિંગ ન લેતા હોય તો ટ્રેનિંગ લેવી જોઈએ સૌથી પહેલાં. પણ અંદર જો ફીલ નહીં હોય તો એ થવાનું શક્ય નથી, અને તાલ નહીં હોય તો સૂરનો પણ કોઈ શક્યતા નથી. એટલે હું એવું માનું કે જો એ ફીલ એ કરશે એનું મ્યુઝિક તો કંઈક કરી શકશે અને પછી શીખી શકાય એમ. પણ ગોડ ગિફ્ટ સિવાય તો આ પોસિબલ નથી. ઓનેસ્ટી હોવી જોઈએ. હા, ઓનેસ્ટી હોવી જોઈએ, પ્લસ એને મજા આવી જોઈએ તો કંઈક કરી શકાય. All the best for live jamming. Thank you. Thank you so much.